શું બેટા? હા, એમાં મૂકેલી છે અને મેં અહીંયા પણ લખાવી હતી અને અત્યારે પણ તમને બતાવી દઉં છું. બરોબર, જો નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એના 5 માર્ક, ખાલી જગ્યાના 2 માર્ક, માત્ર ઉત્તરના 5 માર્ક, વિધાન ખરા છે કે ખોટા એ 3 માર્કના પૂછાશે અને એક એક વાક્યમાં 5 માર્કના. બરાબર છે, આ આપણી પેપર સ્ટાઇલ છે. એમાંથી આપણે આ વિકલ્પો છે એ બધા લખી નહીં ખાતા, પણ આજે હું તમને પૂછું છું કે તમે લોકોએ તૈયારી કરી હશે તો જવાબ દેતા આવડશે. જેનો નંબર અહીંથી બોલો એને જ જવાબ દેવાનો. બરોબર છે, હું આડાવડું ગમે એ પૂછીશ, ઓપ્શન નહીં બોલું, તમારે સીધો આન્સર બોલવાનો છે. બરાબર છે, ઓપ્શન અહીંયા તમારી સામે જ છે. રોલ નંબર 73. કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? દેડકો. વેરી ગુડ. 10 નંબર, કોને રણનું વાહન કહેવામાં આવે છે? કોને રણનું વાહન કહેવામાં આવે છે? રોલ નંબર 10. ઊંટ. ઊંટ, વેરી ગુડ. ચાલો રોલ નંબર 15. નીચે પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? દેડકો નહીં આવે, કેમ કે દેડકો તો આપણે ઉભય જીવીમાં લઈ છે. કરચલો આવશે. શું આવશે એમાં? કરચલો. ઓકે, ચાલો 13 નંબર, કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? વેરી ગુડ. 19 નંબર, નીચેના પૈકી કયું સજીવ છે? નીચેના પૈકી કયું સજીવ છે? લજામણીનો છોડ. લજામણીનો છોડ. ચાલો 55 નંબર હોઈએ ને, 55 નંબર, ક્યાં જળચર પ્રાણીને શ્વસન માટે સુઈ હોય છે? ક્યાં જળચર પ્રાણીને શ્વસન માટે સુઈ હોય છે? શું આવશે જવાબ? માછલી. વેરી ગુડ. ચાલો 30 નંબર, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? 30 નંબર, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? પોઈના. પોઈના, વેરી ગુડ. ચાલો 25 નંબર, બર્ફીલો દીપડો એ ક્યાં પ્રદેશનું પ્રાણી છે? 25 નંબર, બર્ફીલો દીપડો એ ક્યાં? પર્વતીય. વેરી ગુડ. ચાલો 33 નંબર, આસોપાલવનું વૃક્ષ નીચેમાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? 33 નંબર, આસોપાલવનું વૃક્ષ નીચેમાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? પ્રચલન. વેરી ગુડ. ચાલો 6 નંબર, માછલી ક્યાં અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે? રોલ નંબર 6. વેરી ગુડ. તારું માઇક સ્પીકર છે, માઇક સ્પીકર બંધ કરજો બેટા. 13માં નો આન્સર શું છે? ઓલા વખતે મારે બાકી રહી ગયો હતો. ચુઈ ચુઈ ચુઈ. ઓકે, રોલ નંબર 4, આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને શું કહે છે? રોલ નંબર 4, ઉત્તેજના. ઉત્તેજના, વેરી ગુડ. રોલ નંબર 37, પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે? રોલ નંબર 37, પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે? રોલ નંબર 37, ઓક, પાઇન, દેવદાર. વેરી ગુડ. ચાલો રોલ નંબર 35, ક્યાં જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? ક્યાં જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? રોલ નંબર 35. શું બેટા? ક્યાં જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? ઓક્ટોપસ. વેરી ગુડ. ચાલો, તો મતલબ હવે બધાનો વારો આવી ગયો, બધા સરસ તૈયારી કરી એ પણ દેખાઈ ગયો. મારી છોકરીઓના ઓપ્શન એ ના આપવા પડ્યા અને આમ નામ છે એ તમે બધાએ સરસ જવાબ આપ્યો. આવી સરસ તૈયારી કરતા રહેજો એટલે આપણે છે એ માર્ક સારા આવે.
બરોબર. હવે આપણે લખતા હતા માત્ર ઉત્તર, બરોબર, પણ પ્રશ્ન નંબર બે છે એ ખાલી જગ્યાનો હતો, એટલે મેં વચ્ચે ખાલી જગ્યા લખી છે, પણ આપણે પહેલા લખશું માત્ર ઉત્તર અને પછી પાછી ખાલી જગ્યા લખશું. આપણે પ્રશ્ન બે લખ્યા હતા અને ત્રીજો લખવાનો બાકી હતો, એટલે હવે ત્રીજો લખો. ચાલો, માછલી માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે? માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે? રોલ નંબર 10 આનો જવાબ શું આવશે બેટા? રોલ નંબર 10 પાણીમાં ઓગળેલો ઓક્સિજન, એવો એમાં જવાબ આવશે. પાણીમાં ઓગળેલો ઓક્સિજન, કેમ કે પાણી ની અંદર રહે છે, પાણી ની અંદર જે ઓગળેલો હોય એ ઓક્સિજન ની પોતે લે છે, એટલે એમાં જવાબ આવશે પાણીમાં ઓગળેલો ઓક્સિજન. આગળ લખો ચોથું, માછલીનું શ્વસન અંગ ક્યું છે? માછલીનું શ્વસન અંગ ક્યું છે? રોલ નંબર 73 ચુઈ અથવા ઝાલર, આપણે કૌંસમાં ઝાલર પણ લખી શકીએ, ચુઈ અથવા ઝાલર, બે આપણું સાચું પડે, એટલે ચુઈ અથવા કૌંસની અંદર ઝાલર, કૌંસની અંદર ઝાલર, હા ઝાલર લખી દઉં કે આવડશે? ઝબલાનો ઝ, ઝબલાનો ઝ એને એકાનો એટલે ઝાલર. ચાલો આગળ લખો, કઈ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે? કઈ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે? 15 નંબર, રોલ નંબર 15. યસ મિસ, શું આવશે જવાબ? કેટલામાંનો? પાંચમાંનો. કોઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા પ્રકાંડ દ્વારા કરે છે? તુલસી. મિસ પાંચમાંનો હું આવે? હજી તો જવાબ પૂછું છું બેટા, પછી જવાબ આપું. ચોથામાં ચુઈ. હા, ચુઈ, ચુઈ અથવા કૌંસ ની અંદર ઝાલર. ત્રીજામાં આવશે તુલસી. તુલસી નહીં આવે બેટા, કેમ કે તુલસી છે એ પ્રકાંડ દ્વારા નથી કરતી. આપણે રણમાં જે વનસ્પતિ ઉગે છે ને એ બધી પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, એટલે એમાં થોર આવશે જવાબ. આપણે રણની જે વનસ્પતિઓ બધી જોઈ હતી ને, એને પાંદડા ન હોય પણ હોય તો ઝીણા ઝીણા અને એની અંદર કાંટા હોય, એટલે આ થોર હોય ને એને કાંટા હોય, એટલે આવશે એમાં જવાબ થોર. એક મિનિટ લખી દો, થોર લખી દઉં. ત્રીજાનો જવાબ થોર, આમાં ચુઈ અને કૌંસમાં ઝાલર. હા, ઈ કલર એવો લેવાઈ ગયો, આપણે રેડ કલર લઈએ.
આમાં છે ને એ આવશે પાણીમાં ઓગળેલો ઓક્સિજન, આમાં આખું નહીં લખાય કે મારે આંગળીથી લખવાનું હોય એટલે, પાણીમાં ઓગળેલો ઓક્સિજન. આમાં આવશે ચુઈ, કૌંસ ની અંદર આવશે ઝાલર, અને અહીંયા આવશે થોર. બરાબર. પછી આગળ લખો છઠ્ઠું, અળસિયાનું શ્વસન અંગ, અળસિયાનું શ્વસન અંગ ક્યુ છે. એટલે અળસિયું એના કયા, જેમ માછલી સુઈ દ્વારા લે તો અળસિયું છે એ કયા અંગ દ્વારા શ્વસન ની ક્રિયા કરે છે. રોલ નંબર 13. મોઢું. એવું નહીં આવે, મેં સમજાયું તો યાદ હોય તો યાદ કર. ચામડી દ્વારા. વેરી ગુડ. ઓ ભાઈ, મતલબ છોકરીઓ હવે હોશિયાર થઈ ગઈ છે. અહીંયા આવશે ચામડી દ્વારા. શું આવશે? ચામડી. ચામડી દ્વારા છે એ અળસિયું પોતાની શ્વસન ક્રિયા કરે છે. ત્રીજાનો આન્સર હું લખીશ, પાણીમાં લખ. પાણીમાં, હા, પાણીમાં ઓગળેલો ઓક્સિજન. અહીંયા ઓક્સિજન લખેલું છે ને એની આગળ લખી નાખવાનું ઓગળેલો. ઓગળેલો એમ કે આમાં આખું હમાય એવું નથી ને, એટલે પાણીમાં ઓગળેલો ઓક્સિજન. તમારી આગળ પેન હોય, મારી આગળ આંગળી હોય તો લખવામાં થોડું પેલું થાય ને બેટા. ચાલો આગળ. વનસ્પતિનું શ્વસન અંગ ક્યુ છે. સાતમું, વનસ્પતિનું શ્વસન અંગ, વનસ્પતિનું શ્વસન અંગ ક્યુ છે. રોલ નંબર 19. પાન અથવા પર્ણો, આપણે બે લખી શકીએ, પાન અથવા પર્ણો. થડ ન આવે, પાન અથવા પર્ણો. આગળ આઠમું લખો, ફાફડા થોર. ફાફડા થોર ક્યા પ્રદેશમાં, ફાફડા થોર ક્યા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. ફાફડા થોર ક્યા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. રોલ નંબર 55. રોલ નંબર 55 નથી ખબર. ઓકે, 30 નંબર ને ખબર છે ભાઈ? છે ભાઈ, મી શું બોલો. રોલ નંબર 30 ને ખબર છે બેટા? રોલ નંબર 25 ને? રોલ નંબર 25 હા મિસ. શું આવશે જવાબ? રણ પ્રદેશ. રણ પ્રદેશ, વેરી ગુડ. શું આવશે? રણ પ્રદેશ. જેને જવાબ નથી આપ્યો એ બધા સાંભળી લે, બરાબર. રણ પ્રદેશ આવશે. આપણે જોયું હતું કે રણ પ્રદેશમાં, અને હમણાં જ મેં અહીંયા થોર જયારે આપણે જવાબ આવ્યો ને ત્યારે પણ કીધું હતું કે રણમાં ઉગે ને પાન ન હોય ને કાંટા હોય. ઓકે, 55 નંબર, રણ પ્રદેશ. ચાલો, બધાને લખાઈ ગયું ને, કોઈને કઈ બાકી નથી રહ્યું ને? કોને બાકી છે? લાસ્ટ જ બાકી છે. ઓકે, ફાફડા થોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો કે રણ પ્રદેશ. લખાઈ ગયું. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. માત્ર ઉત્તર છે પ્રશ્ન નંબર 2 પછી પ્રમાણે 3 હતો, અને આ પ્રશ્ન નંબર 2. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. 2 માર્ક. મિસ, ફેરબુકમાં એક વખત લખવાનું છે? હા, ફેરબુકમાં એકવાર, એકવાર રિવિઝન બુકમાં. એ હા, એમાં લખો પેલું નિવાસ. હા, તમારે પ્રશ્ન 3 માં હોય તો 3 ને, 2 માં હોય તો 2, તો ઉપર ચેન્જ કરી નાખજો.
માત્ર ઉત્તરમાં બે મારી દેજો, આમાં ત્રણ મારી દેજો, કઈ વાંધો નથી. નિવાસ સ્થાનના જીવ ઘટકો, જો જીવ ઘટકો અહીંયા જોઈને લખજો, નિવાસ સ્થાનના જીવ ઘટકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. નિવાસસ્થાનના જીવ ઘટકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. રોલ નંબર 6. હા મિસ. શું આવશે જવાબ? આવડે છે બેટા? તારો અવાજ નથી સંભળાતો. મિસ મને નથી આવડતું. ઓકે ચાલો, 4 નંબર ને આવડે છે? રોલ નંબર 4 છે એને આવડે છે? નહીં. ઓકે 37 નંબર ને? રોલ નંબર 37 ને આવડે છે? હા મિસ. શું આવશે? અવાજ નથી સંભળાતો તારો. હે? તારું માઇક સ્પીકર છે બેટા? સ્પીકર માં પાણી, વનસ્પતિ અને પ્રાણીઓ. વેરી ગુડ, જવાબ આવશે વનસ્પતિ અને પ્રાણીઓ. લઈ આવશે વનસ્પતિ. શું આવશે? વનસ્પતિ. અને અહીંયા આવશે પ્રાણી. પ્રાણી ઓ. ચાલો આગળ બીજી ખાલી જગ્યા લખો. ભૂમિ એ નિવાસસ્થાનનો ખાલી જગ્યા ઘટક છે. ભૂમિ એ નિવાસસ્થાનનો ખાલી જગ્યા ઘટક છે. 35 નંબર. 35 નંબર, રોલ નંબર 35. મિસ માઇક સર નથી કરતી. શું બેટા? બીજો ઘટક છે. અજૈવિક ઘટકો છે. અ પછી જૈવિક ઘટક, અજૈવિક ઘટક છે. બરાબર, જે ઉપર બે માત્ર આવશે, કર્યા છે પણ હરખા થયા નથી. અજૈવિક ઘટક છે. ઘટક લખવાનો છે? શું બેટા? ઘટક લખવાનો છે કે ના? લખેલો છે ઈ જ છે. ઘટક તો લખેલું જ છે ને? હા, અજૈવિક લખવાનો છે. અજૈવિક એટલું જ લખવાનું છે. અજૈવિક. ઓકે આગળ લખો. એમ બેટા માઇક શરૂ થયું, માઇક બંધ કરો. માછલી ખાલી જગ્યા દ્વારા, માછલી ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે. માછલી ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે. જોઈ કોણ બોલ્યું વચ્ચે? આપણે વચ્ચે બોલવાની મનાય છે, મને ખબર જ હતી કે આ હેલો સવાલનો જવાબ છે ને, એટલે બધા જવાબ આપવા જ મળશે. જવાબ આવશે ચુઈ. ચુઈ. ચાલો આગળ લખો. આ કોઈ વચ્ચે નહીં બોલતા હોય બેટા. 4 નંબર, માછલી
માછલી ખાલી જગ્યા ની મદદથી સંતોલન ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મદદથી સંતોલન જાળવે છે અને ગતિની દિશા બદલી શકે છે અને ગતિની દિશા બદલી શકે છે. રોલ નંબર 13 પાણી અને ઓક્સિજન. સોરી બેટા, પાણી અને ઓક્સિજન નહીં આવે. 19 નંબર ને ખબર છે? હા મિસ, મીનપક્ષ અને પૂંછડી. વેરી ગુડ, મીનપક્ષ અને પૂંછડી આવશે. પાણી દ્વારા સ્થોડીને એ સમતોલન જાળવી રાખે. પાણીની તો અંદર ઈ રહે છે, પાણીની ઉપર તો એને સમતોલન જાળવવાનું હોય. આપણે એના મીનપક્ષ જોયા હતા, ઈ મીનપક્ષ અને પૂંછડી. એક્ઝામ માં તમે ક્વેશ્ચન પૂછ્યો હતો ને, મીનપક્ષ અને પૂંછડીની મદદથી છે એનું સમતોલન, એની ગતિની દિશા છે એ બદલી શકે છે. અને પૂંછડીની વિરુદ્ધમાં એ આમથી આમ જતી હોય, આપણે એવું જોયું હતું. ચાલો આગળ લખો. તમે આ ક્વેશ્ચન પૂછ્યો હતો ને એક્ઝામમાં, એ પણ 8મા પાઠનો હતો. આવો જ હતો. હા, થોડોક અલગ હતો. વહેલ, કેમ કે એમાં આપણે 8મા પાઠમાં માછલી ભણવાની આવતી હતી ને, એટલે વહેલ ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે. વહેલ ખાલી જગ્યા દ્વારા શ્વસન કરે છે. રોલ નંબર 55. પેલા મને એમ કહે છે વેલ છે શું? 55 નંબર માછલી. વેરી ગુડ. તો શેના દ્વારા શ્વસન કરે છે? પાણી દ્વારા નહીં આવે. ચુઈ નહીં આવે. અને વચ્ચે બોલવાની મનાય છે તો કેમ બોલો છો? એકની એક વાત તો બહુ પછી બધી વાર ના કહેવાય, તમારા વખાણ કર્યા તો. ચાલો 30 નંબર ને ખબર છે? બેટા ઓકે. 25 નંબર ને ખબર છે ભાઈ? 33 નંબર? કોઈ નથી ખબર. કોને ખબર છે? એનો રોલ નંબર બોલે ને પછી જવાબ આપે. મિસ મને. કયો રોલ નંબર? 37. ઓકે, આપો જવાબ. નસકોરા. વેરી ગુડ, નસકોરા. આપણે જોયું તું અને આપણને 17 નંબરે એવું કીધું તું, આપણે 17 નંબર આજે નથી આવ્યો લાગતો, એને એવું કીધું તું કે ભાઈ છે એ ઓલા પાછળથી ફુવારા પણ ઉડાડે. યાદ છે ને બધાને? કે વેલ માછલી અમે એવું ટીવીમાં જોયું એવું મને એને કીધું તો. ચાલો આગળ લખો. ખાલી જગ્યાના છોડની ડાળીને અટકતા તેના પર્ણો બિડાઈ જાય છે. 33 નંબર. શું છે એમાં? ખાલી જગ્યાના છોડની ડાળીને અટકતા તેના પર્ણો બિડાઈ જાય છે. શું આવશે એમાં? 17 નો અલા 33 નંબર.
33 નંબર. મિસ હું કહું કયો નંબર? રોલ નંબર 19. ઓકે બોલો. લજામણી. લજામણી, વેરી ગુડ. શું આવશે? પેન જ નથી તો કેમ લખાય? લજામણી, લજામણી ના છોડ. ચાલો આગળ લખો. પાણી અને હવા. પાણી, લજામણી નો છોડ. મિસ નેટ નો પ્રોબ્લેમ હતો ને એટલે લેફ્ટ થઈ ગઈ. ઓકે હવે આવી ગઈ છે ને પાછી? ના મિસ. ઓકે. પાણી અને, પાણી અને હવા એ, હવા એ નિવાસ સ્થાનના, પાણી અને હવા એ નિવાસ સ્થાનના ખાલી જગ્યા ઘટકો છે. પાણી અને હવા એ નિવાસ સ્થાનના ખાલી જગ્યા ઘટકો છે. 35 નંબર. રોલ નંબર 35. શું બેટા? લાઈક ઓન નથી કરતી. કઈ સમજાણું નહીં તારું મને. માઇક ઓન નથી કરતી. ઓકે તો શું આવશે? જેને માઇક ઓન કરીને કીધું ને કે માઇક ઓન નથી કરતી, ઈ જવાબ છે. અજૈવિક ઘટકો, એટલે અહીંયા જવાબ આવશે અજૈવિક. અજૈવિક. ચાલો બધાને ખાલી જગ્યા લખાઈ ગઈ કે કોઈને કઈ બાકી રહ્યું બેટા? લખાઈ ગઈ. ઓકે ચાલો, તો આપણે માત્ર ઉત્તર તો લખી નાખ્યા છે, હવે આપણો પ્રશ્ન. ઓકે પ્રશ્ન નંબર 4, ખરા ખોટા. થોર રણ પ્રદેશમાં શું બેટા? ઓકે બધા હું હેડિંગ લખાવું છું. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. માર્ક 3. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. માર્ક 3. સ્ક્રીનમાં ઝાકુ ઝાકુ દેખાય. કઈ વાંધો નહીં, હું મારો અવાજ સાંભળી લેજે બરાબર. થોર રણ પ્રદેશમાં, થોર રણ પ્રદેશમાં જોવા મળતી, થોર રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે. થોર રણમાં જોવા મળતી વનસ્પતિ છે. થોર રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે. 31 નંબર કે છે, આમાં સાચું આવશે કે ખોટું? સાચું. આમાં તો એક જ વાર છે એ જવાબ દેવા મળશે, બાકી આમાં તો પછી કઈ બબે વાર આપીએ તો સાચો જવાબ આવી જાય. થોર એ રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે, એ વિધાન સાચું છે. આગળ લખો. ઊંટ ઘણા દિવસ સુધી, બીજા નંબરનું, ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે. કોણ વચ્ચે બોલ્યો? આપણે મનાઈ કરી છે. એનો રોલ નંબર શું છે? મિસ રોલ નંબર 33. સોરી, કયો રોલ નંબર કીધો? 33. ઓકે હવે એનો વારો જ નહીં આવે, એ વારો હોય ને ત્યારે જવાબ નથી દેતી. ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે, તો વિધાન આવશે સાચું. ચાલો આગળ લખું. માછલી મીન પક્ષ વડે, માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે. માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે. માછલી
નિમ્ન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે. રોલ નંબર 55. ખોટું. આ વિધાન આવશે ખોટું. તારો અવાજ નથી સંભળાતો બેટા મને. 73. હા, એનો હજી નથી આવ્યો, હજી હવે આવશે. હજી તો આમ આગળ જાય છે. વનસ્પતિ, આગળ લખો ચોથું. વનસ્પતિ, થોડી ઝડપ રાખજો એટલે આપણે ખરા ખોટા પૂરા થઈ જાય. વનસ્પતિ શ્વસન ક્રિયામાં, વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુ, વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુ લે છે અને ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. 30 નંબર. આ વિધાન સાચું આવશે કે ખોટું? રોલ નંબર 30. રોલ નંબર 30. લાઈનમાં જાજે પૂછું છું. ચાલો આપી દે જવાબ. ઓકે, આપી દે જવાબ. સાચું સાચું. ચાલો આગળ લખો. 5. લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. મિસ, હા બોલો. ચોથામાં શું આવે? શેમાં? થામાં. ચોથામાં કર્યું તો છે બેટા, સાચું. હા મિસ. ચાલો રોલ નંબર 6 મને કહેશે. 5માં શું આવશે? રોલ નંબર 6 શું આવશે? સાચું. આગળ લખો. ફાફડાના થોરનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની, ફાફડાના થોરનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ફાફડાનો થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. 35 નંબર. માઈક જ નથી શરૂ કરતો ને. કઈ વાંધો નહીં, ચાલો. 4 નંબર. નથી આવડતો. ચાલો રોલ નંબર 9. મને નંબર જ નથી મળ્યો તો વારો ક્યાંથી આવે બેટા? હમણાં જ તે મોકલ્યો. હા, એટલે હમણાં મોકલ્યો હોય તો તારે બોલવું પડે. ચાલો શું આવશે જવાબ રોલ નંબર 9? સાચું.
આજે મને એમ કીધું ન થાળ તો બેટા હમણાં તો આપણે શીખ્યા, ખાલી જગ્યામાં લખ્યું તો ખરું, માત્ર ઉત્તરમાં લખ્યું હતું કે થોર છે ઈ શેના દ્વારા એની છે ઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, તો પ્રકાંડ આપણે એવો જવાબ લખો તો ચાલ આગળ લખો સાતમી. પર્વતો પર ઉગતી વનસ્પતિને ખૂબ નાના પર્ણો હોય છે. પર્વતો પર ઉગતી વનસ્પતિની ખૂબ નાના પર્ણો હોય છે, અથવા ના હજી પણ મને સવાલ તો લખાવા દો, અથવા પર્ણોનું કંટકમાં રૂપાંતર પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે. બોલો શું આવશે જવાબ? ખોટું. ચાલો આગળ લખો આઠમો, એટલે આપણું છે એ લેક્ચરે પૂરો થાય અને આપણા ખરા ખોટા પૂરા થાય, બરોબર? ઉંદર અને સાપ દરવાસી એટલે કે દર માં રહેવા વાળા પ્રાણીઓ છે, તો આ તો બધાને ખબર છે. સાચું, બરાબર? એટલે આપણા ખરા ખોટા એટલે પ્રશ્ન ચાર પણ પૂરો. હવે ખાલી આપણે એક એક વાક્યમાં સવાલ જવાબ એક જ પ્રશ્ન બાકી, જો એટલે આપણો પેપર સ્ટાઈલ પ્રમાણે આપણું રિવિઝન પણ પૂરું થઈ જશે, આપણી ફેર બુકે પૂરી થઈ જશે. હવે છે ઈ તમારે હોમવર્કમાં આજે જે લખાયું ને ઈ બધું જ હોમવર્કમાં છે, ઈ સરસ રીતે છે, ઈ તમારે કરીને આવવાનું છે, બરોબર? એક વખત તમારે ફેર બુક